માતાજી કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે ને. અમી પણ મજામાં હે. તો જો આજે સવારના વહેલા ઉઠ્યા હતા ને તે વહેલી વિદ્યાન શરૂઆત થઈ ગઈ કે આજે અમારે માંડવી પાડવાની છે ને જવાણાય પણ કરવાના છે. એટલે નિવેદ મૂર્ત થઈ જાય ને સવારમાં તો એક કામ નીકળે જાય તે આગળ. બસ જો નાહી ધોવે ને ફ્રી થઈ ગઈ અટાણમાં મારે નિવેદ કરવાતા હતી કે નાહી ધોવે લીધું ને હે બસ ખીર કરવી જોઈએ ને ચોખા અમારા પાસે હુરો પૂરો હતો હે એને ચોખા કરવા જોઈએ ને એક પીર બાપો હે એની પણ ચોખા કરવા પડે નકર વાઢ અમારે વાઢ કરતાં કરતાં પછી હરો ફિંદરાને દેખાય તે નહીં જીવ નૈન્ય રીએ એ થાય કે આપણે જે નિવેદ નથી કર્યા ને વાઢ નાખી દીધા તે મૂળથી જવાણા કરી લઈએ અને પછી માંડવી પાડવાની શરૂઆત કરીએ. પહેલાં ઉલીવાડી આખી પડી જાય પછી આ પડીએ એટલે આ જે મારા બાપુ આવ્યા ને તાગણી હેઠા મેં દેવા આવીએ અને ચોખાઈ પણ અમે ઓરે દીધા ને હીરામણ બપોરાનું કરવાનું છે તે બાફલ બટેટાનું શાક ને રોટલીને એવું કરવાનું છે અને નિવેદ પણ કરવાના છે તે કંઈ ઘા ધંધે સડે જાય એના કર આગળી મારા જ હરવું જ જાય ને આપણું કામ દુખીએ નહીં કંઈ. તે કુકરમાંય જો સીટી વાગવા માંડી અને દાહે બાપે આરતી થાય ને આરતીને ટાણું થયું ને આપણે વહેલા ઉઠ્યા હતા તે બધા હંજવારીને એવું બધું ત્યાં થેગું ને થોડુંક કામ બાકી છે રાંધવાનું એટલું બાકી છે તો નાહી ધોવે લઈએ પછી જ રાંધવાની શરૂઆત થાય તે બસ જો હું રાંધવાનું લેલા તે કંઈ ક્યાં પરવારે છે. તો હાલો તમે તો જોયા ચોખા ઓરે દીધા ને એમાં કોરું પાણી ભરી લીધું ને એમાં લોટ બાંધવો હતો લોટ બાંધલા અને આકોર શાહી પણ થેગલ પડી તે એ બસ વધારવાની છે ને લોટ પહેલાં બાંધી લઈએ પછી બીજું કરીએ. પેલા આપણા ઘરના મંદિરમાં કુળદેવી ને બધા આપણા જે કોઈ નિવેદ થતા હોય વાઢના એ કરવાનું હોય તે છે ને સવારના વહેલામાં જાઓ મોડું થઈ જાય વળતે પડી કરતા કરતા પેલા અન્નપૂર્ણા માને ધરે દીએ સામે ખેતર માં જવાર દઈએ અને પીર બાપુ હે આકોરા ત્યાં દહી થી જવારવાનું હે.
હવારને જ જવાણાનો જ વારો લીધો કે પછી પાય ઓલું મૂકવું હોય તે મોડું થાય, વાવવાના કરવાના ને વાઢવાના કરવાના એ કરવા પડે, બધા પહેલાંથી કરતા હોય તે આપણે કરતા આવીએ. જો મજૂર આવે ગા અને ભેરી પણ કરવા માંડ્યા. આ સુધી કાલે અમે કરી હતી એ વાંથી તે આ સુધી કરી હતી ને આ નવી હારીથી જે સીડ્યા હતા 22-23 જણા હે. પાછી ઉથલ આવી હતા આ વાડી તો પૂરી થઈ જાય, પછી ખાડો રહી છે અને અમાર ઘર રહી છે અમાર વાડીની ભેગી કરવાની. તો અમે બસ આવ્યા લખમણ ગામમાં ગો અને હાલો હું પણ સડે જા ને ફોન લઈ જવાની મેળ આવી હેને કે વાહેરીએ ઈણીને હાર્યુંમાં તો આપણે ન ભેગું પૂરું કરે હગીએ, પણ વાહેરીએ ઈણીને કોઈનું અહીં ઝાડવાનું ઉડતા જાય ભેગા કરતા જઈએ ને તો કંઈ કાંઈ થતું જાય. અહીં પણ હામતા હે તે લગભગ તો ભેગી થઈ જાય, થોડી ઘણી રેવી હોય તો રીએ, લગભગ તો નહીં વધ રીએ કે ફોરી હે માંડવી. અમારા ખેતરું બરડવાળા હોય ને તે માંડવી બહુ જ ફોરી હોય. હા બપોરા લગભગ અમારે વાડીએ જ અમારા અધૂર મોટાનો બંગલો દેખાય, આખો અમારા આતાનો બંગલો દેખાય પટવાતાનો. જો તમારે ગાડાવાળું ખેતર એ ભેગું થેગું આકોરથી લીધું હતું તે 11-20 થઈ હતા તો આ બધું ભેગું થયું, એટલી હાર્યું લેતા જાય ને એટલી એટલું છે, એટલે એ એવું પૂરી થઈ જાય ને એટલી અમારી વાડી જવાને, એટલે અમારે કેટલીક વાર લાગે મજૂર હામટા કરી હતા તે ભેગું થઈ એક માળો ભેગું થઈ જાય. જો અમારે વારો આવે ગયો એક ઉથલ થાય અમારે પણ બસ ખોડ કરે અને એક એક હાર્યુંમાં પાથરા મતલબ કે અહીં હરખા હરખા 4-5 હાર્યુંમાં કરે ને પાવડા હાલે ને એવું કરી નાખીએ. સાલી 42 હાર્યું જાય ને 42 હાર્યું આવે, અમારે 1-3 હાર્યું ભેગ્યું કરવાની હોય લાંબા સહની ટૂંકું તે ભેગું થેગું તું.
હજી ફર સોડવે બહુ મળતે છે કે પાંદડું ખર્યું જ નહોતું એટલે.